સાંતલપુર ગામ અને સાંતલપુર ગામના ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર રૂપાલાના નિવેદનથી રોષની લાગણી જોવા મળી રહી છે. સાંતલપુર જિલ્લો પાટણ પરસોત્તમ રૂપાલા જે અમારા ક્ષત્રિય વિશે બોલ્યા છે અને એને અભદ્ર ટિપ્પણી કરી છે એના વિશે અમારા પૂરા ક્ષત્રિય સમાજને ખેદ છે અને પૂરો ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરે છે. અમે અમારા ગામની અંદર નહીં પણ જેટલા રાજપૂત સમાજના ક્ષત્રિયો છે, નાના મોટા ભાઈઓ જે છે, એ બધાને વિનંતી કરશું કે આનો પૂરો વિરોધ કરે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આને જંપીને બેસવાનું નથી. ભાજપ સરકારને પણ આના સંદેશો આપીએ છીએ, અમને ભાજપ સરકારથી કે ભાજપથી કોઈ વિરોધ નથી. અમે ખુદ ધર્મને માનવાવાળા છીએ પણ જ્યારે જ્યારે આ રીતે કોઈ ખોટ ટિપ્પણી થાય તો ક્ષત્રિય સમાજ જંપીને બેસી નહીં શકે. અને ક્ષત્રિય સમાજે ના જ્યાં જ્યાં બીજા લોકો પણ માને છે ક્ષત્રિય સમાજને, આજે રઘુભાઈ દેસાઈએ માલધારી સમાજનો ટેકો જાહેર કર્યો છે એ રીતે બીજા અમારા ગામના ભરવાડો છે, અમારા ગામના જે લોકો છે એ બધાએ અમને ટેકો જાહેર કર્યો છે. અમે સમાજ ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આનો વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે જંપીને બેસશું નહીં. અમે ગામડે ગામડે ફરશું અને આનો વિરોધ કરશું, પબ્લિકને સમજાવશું, ભાજપનું અભિમાન ઉતારશું. અને અમારો ક્ષત્રિયનો તો ધર્મ જ છે, ધન હણાય, ધર્મ હણાય અને તરિયા પડતા તાપ, આ ત્રણેય ટાણા મરણના, કોણ બેટા કોણ બાપ. અમે ક્ષત્રિયો જપીને બેસી ના શકીએ. જ્યારે જ્યારે અમારે ધર્મની હાનિ થાય, ધર્મની હાનિ થાય, બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય તો ક્ષત્રિયનો દીકરો હોળ વર્ણનો હોય તો પણ એ જંપીને બેસી ના શકે. એટલે સરકારે આને સમજી જવાની જરૂર છે. જો સરકાર આની ટિકિટ રદ નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ગામડે ગામડે ફરી અને ભાજપ સરકારને વોટ નહીં દેવા દઈએ.